અમદાવાદ પાલનપુર હાઈવેનું ચાલી રહેલું 6 લેનનું કામ અત્યારે ગઠામણ માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે। આ કામને લઈ અત્યારે ગઠામણ ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પાલનપુરના ગઠામણ પાટિયા વિસ્તારમાં હાઈવે પર રોડની બંને સાઈડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા પેચીદી બની છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાથી વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। સ્થાનિક રહીશો પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે। તો બીજી બાજુ કોરોના વાયરસની મહામારીને લઈ 3 માસ બાદ વ્યાપાર ધંધા શરૂ થયા છે, પરંતુ હાઈવે વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ માટે આ સમસ્યાનો માથાનો દુખાવો બની ગઈ છે। ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે 6 લેનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગઠામણ વિસ્તારમાં રોડનું લેવલ 2 ફૂટ જેટલું નીચે છે અને લેવલ નીચે હોવાના કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। અત્યારે 6 લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં રોડને 2 ફૂટ જેટલો ઊંચે લેવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવી શકે છે। કઠામણ પાટિયા વિસ્તારના રહીશો અને વેપારીઓએ આ સમસ્યાને લઈને પાલનપુર નગરપાલિકામાં તેમજ કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે, પરંતુ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોની રજૂઆતને લઈ પાલનપુરના ધારાસભ્યએ પણ 10 દિવસ અગાઉ આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ ધારાસભ્યના નિરીક્ષણ કર્યા બાદ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। ત્યારે ગઠામણ પાટિયા વિસ્તારના રહીશો અને સ્થાનિકોની માંગણી છે કે રોડનું લેવલ 2 ફૂટ ઊંચે લેવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવી શકે છે। આ ગઠામણ પાટિયા એરિયા છે, અહીંયા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને આ 6 લાઇનનું નવું કામ ચાલુ થયું છે, એમાં જો આ પાણીની નિકાલની જોગવાઈ કરે તો આ એરિયામાં પાણીના પ્રશ્ન જે ભરાઈ જાય છે એનો સાથે સાથે નિરાકરણ થઈ જાય। અને અત્યારે તમે જોઈ શકો છો સામાન્ય વરસાદમાં પાણી કેટલું ભરાયું છે, એની સાથે બીજું કે આ જે જગ્યા પાણી ભરાય છે એ જગ્યા બહુ નીચાણવાળી છે, એને રોડને અહીં 1.5 થી 2 ફૂટ જેટલો ઉપાડી અને જો બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમ માટે હલ થાય એવું છે। અહીંના બધા લોકોની એ જ માંગ છે કે આ અમારી સમસ્યા પરમેનન્ટ હલ થાય। નગરપાલિકામાં પણ અમે જાણ કરેલી છે, મહેશભાઈ પટેલ ધારાસભ્ય અહીંયા આવી અને સર્વે કરી અને ગયેલા છે, પણ આનો કોઈ ઉકેલ થતો નથી। દર ચોમાસામાં આ પ્રોબ્લેમ અહીંયા ભરાય જ છે, છાપીમાં બી ભરાતું, કાણોદરમાં બી ભરાતું, એ રીતે અહીંયા આ રોડ બને છે અને એની સાથે સાથે જો આ નિકાલ કરી દેવામાં આવે અહીંયા 1.5 થી 2 ફૂટ રોડ ઉપાડીને તો પાણીનો અહીંયા પરમેનન્ટ આ જે વરસાદનું પાણી ભરાય છે એનો નિકાલ થઈ જાય એમ છે। 3 મહિનાથી કોરોનાની મહામારીથી હવે ધંધો ચાલુ કર્યો, ધંધામાં આ પાણીનો નિકાલ થતો નથી, એ ધંધામાં કોઈ બહુ મુશ્કેલી પર અને અરજી નગરપાલિકામાં આવી અને કોન્ટ્રાક્ટને જોણ કરી પણ કોઈ એનો રસ્તો કાઢતો નહીં, એટલે એટલી નમ્ર વિનંતી હોય કે રસ્તો કોઈ કાઢે અને પાણીનો નિકાલ થાય, 2-2.5 ફૂટ ઊંચો કરે રોડ તો બધો નિકાલ રોજ માટેનો થઈ જાય। સામાન્ય વરસાદમાં આટલું પાણી ભરાઈ જાય એટલે નગર કલેક્ટર સાહેબને બધાને રિક્વેસ્ટ કે આટલું કરી આપે।